એવા બજારો ઊભા કર્યા છે કે લોકો ત્યાં સહેલાઈથી આવી શકે. એ સહેલાઈથી આવી શકવા માટે અવર જવરના સાધનો ઊભા કર્યા છે. એ આવન જાવનના સાધનોની સાથે આ બજારના કેન્દ્રની ખૂબ નજીક ખૂબ ઓછા જે સામાન્ય જે આસપાસથી આવીને જે પોતાનું કાર્યક્ષેત્ર ઊભું કરેલું છે એવા લોકોનું વસવાટનું કેન્દ્ર બને છે. પણ જે વિસ્તારમાં આ બજારના કેન્દ્રના પાસાની દૂર વસનારો એક વર્ગ એ આપણો શહેરી વિસ્તાર છે. એ શહેરી વિસ્તારને મહોલ્લા, લટ્ટા, પોળ, સોસાયટી જેવું એક સામાજિક પાસું આપી દીધું છે. એનો અભ્યાસ આ પડોશ જૂથ સાથે શું સંબંધ ધરાવે છે એ તપાસવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. કારણ કે જમીનના ઉપયોગમાં આપણે જોઈ ગયા કે ભૌતિક પાસામાં કે આ પ્રાદેશિક જે વિસ્તાર છે એ રહેઠાણની ઢબની સાથે સાથે જે જમીનનો ઉપયોગ કરે છે એમાં બજારનું કેન્દ્ર, લોકોની આવન જાવન અને આ બજારના કેન્દ્રમાંની દૂરના વિસ્તારમાં લોકોનો વસવાટ અને એ વસવાટથી પણ દૂરના વિસ્તારમાં જે ઉદ્યોગોનું એક સંકુલ ઊભું કરવામાં આવે છે અને એ ઉદ્યોગો ના સંકુલમાંથી ઉત્પાદન થતો માલ સહેલાઈથી બજાર સુધી મોકલવા માટેનો માર્ગ ઊભો કરવામાં આવે છે અને એ માર્ગને આધારે સહેલાઈથી એ બજારના કેન્દ્રમાં આપણો માલ આવે છે. લોકો આસપાસના વિસ્તારોમાંથી એ માલની ખરીદી માટે અને માલના વેચાણ માટે ત્યાં ઉપસ્થિત થતા હોય છે, આવતા હોય છે. એટલે આ એક સમુદાયના માળખામાં આપણે ભૌતિક પાસાની સાથે સાથે સામાજિક પાસું જે જોઈએ છે તે શું જોવા મળે છે શહેરોમાં મોટે ભાગે, કે મહોલ્લા હોય છે, લત્તાનો વિસ્તાર હોય છે અથવા પોળો જેવો વિસ્તાર, અને અત્યારે આધુનિક શહેરોમાં આપણે સોસાયટી જેવા વિસ્તારો વિકાસ પામ્યા છે. અને આ જે વિસ્તારો જે વિકાસ પામ્યા છે એ ધીમે ધીમે એક ચોક્કસ રહેઠાણ વિસ્તારો જે મહોલ્લા, પોળો અને એ વિસ્તારોની સાથે આપણો આ પ્રદેશ જૂથ, આપણા પડોશના જે જૂથો છે એ કેવો સંબંધ ધરાવે છે, વ્યવસાયિક ધોરણે કેવો સંબંધ ધરાવે છે એ એક આપણા માટે વિષયનો એક અભ્યાસનો વિષય બની રહે છે. કારણ કે એનું આખું માળખું, એનું કાર્ય જે આપણે જોઈ રહ્યા છીએ સામાજિક પાસાની દ્રષ્ટિએ, તો એક સામાજિક અને આર્થિક કાર્ય એ આ જે એ લોકોના રહેઠાણના સ્થળો છે અને કાર્યનું બજાર છે એ વચ્ચેનું અંતર કેટલું છે એ પણ એક આપણા માટે અભ્યાસનો વિષય બની રહે છે. અને એની સાથે સાથે આપણું આ શહેરના આંતરિક રચનાના માળખામાં ઐતિહાસિક પાસું શું છે. સૌથી પહેલાં તો શહેરનો ઇતિહાસ, શહેર કેમ વિકાસ પામ્યું એની પાછળનો એક નાની હિસ્ટ્રી ઊભી થતી હોય છે. એટલે એ ઇતિહાસ આપણા માટે એક અભ્યાસ અથવા એ શું છે એ તપાસવાનો એક આપણા પાસે એક આધાર બની રહે છે. અને તેનો આધાર ખાસ કરીને આ શહેર ઊભું થવા માટે એનો ઉદ્ભવ અને એ બજારનું કેન્દ્ર કઈ રીતે વિકાસ પામ્યું, એનો વિકાસ કઈ રીતે થયો એ આપણા માટે મહત્ત્વનો મુદ્દો બની રહે છે. એટલે આપણું નગર સમાજશાસ્ત્ર આ મુદ્દાને તપાસવા પ્રયત્ન કરે છે. એટલે નગર સમાજશાસ્ત્ર નગરની આંતરિક રચનામાં ખાસ કરીને વસ્તીશાસ્ત્રીય પાસું, ભૌતિક પાસું, સામાજિક પાસું અને આ ઐતિહાસિક પાસાને સમજવાનો પ્રયત્ન કરે છે. નેક્સ્ટ એ જોતાં આપણે એક બીજી અગત્યતા એના કાર્યક્ષેત્રમાં જોવા મળે છે અને એ છે કે ભાઈ આ નગર સમાજશાસ્ત્ર જે સંબંધોના માળખાથી
આપણે જુદા જુદા જે પાસા જોઈ ગયા એ સંબંધોના પાસાનો અભ્યાસ તો કરે છે, પણ કેવી રીતે વિકસ્યું, એના પરિબળો કેવા છે, એમાં કયા પરિવર્તનો આવી રહ્યા છે, એને આધારે શહેરના સામાજિક સંગઠનોનો અભ્યાસ કરે છે, જે વિવિધ સંગઠનોના જે ચોક્કસ પાસાઓ છે એ પાસાઓ કેવા છે, ખાસ કરીને કુટુંબ જીવન કેવું છે, ધર્મનું પાસું કેવું છે, કારણ કે વૈવિધ્ય ધરાવતો આપણો દેશ છે, એટલે ધર્મ અનેક ધર્મો ધરાવનાર આપણો દેશ હોવાથી આ શહેરમાં કોઈ એક જ ધર્મ ધરાવનાર લોકો નથી રહેતા, ઘણા બધા ધર્મ ધરાવનારા લોકો છે. આપણો હિન્દુ ધર્મ 80% લોકો હોવા છતાં એની સાથે બીજા અનેક ધર્મ ધરાવનારા, મુસ્લિમ ધર્મ છે, ખ્રિસ્તી ધર્મ છે, પારસી ધર્મ છે, જૈન છે, શીખ છે, એવા ઘણા ધર્મ ધરાવનારા લોકો છે. એટલે આ ધર્મોમાં આપણે એ પાસું પણ જોઈએ છે કે ભાઈ જે 80% હિન્દુ ધર્મ ધરાવનારા છે એનું જ્ઞાતિનું વૈવિધ્યતાનું માળખું કેવું છે. આ જ્ઞાતિના વૈવિધ્યતાની સાથે સાથે જે આપણે સામાજિક પાસાઓ જોઈએ છે એ પાસામાં શું જોઈ શકાય છે કે ભાઈ ત્યાં લોકોની જરૂરિયાત માટે શિક્ષણનું માળખું કેવું છે, કુટુંબનું માળખું કેવું છે, ભાષા શું વપરાય છે, એની સાથે સાથે સગપણ સંબંધો શું છે, આ સગપણ સંબંધોની સાથે સત્તાનું માળખું, કારણ કે આપણો દેશ તો ગ્રામીણ સમુદાયનો બનેલો દેશ હોવાથી જે પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિ હોય એનું વર્ચસ્વ આપણે જોતા, પણ આ બાબત શહેરી સમુદાયમાં એ બાબત નબળી પડતી જોઈ શકીએ છીએ. આપણે આગળ જોઈશું એ બાબતને, પણ આ બાબતમાં અત્યારે આપણે જે શહેરના સામાજિક સંગઠનોની વાત કરીએ છીએ એ સામાજિક સંગઠનોમાં શું જોઈ શકીએ છીએ કે ભાઈ શહેરના જે જુદા જુદા સંગઠનોને આધારે ઊભા થયેલા જે સામાજિક પાસાઓ છે એ સામાજિક પાસાઓને આધારે આપણો સમાજ, આપણું આ શહેરી સમાજશાસ્ત્ર એ જે અભ્યાસ કરે છે વિવિધ સંગઠનોનો, તો એ વિવિધ સંગઠનોના પાસાના અભ્યાસને આધારે કેટલાક મુદ્દા તળી આવ્યા એમાંથી કે ભાઈ ઉદ્યોગ આધારિત કુટુંબો ઊભા થાય છે. આજુબાજુના વિસ્તારમાંથી આપણા ત્યાં શહેરમાં આવીને વસનારા લોકો છે, તો એ વસનારા લોકો એ શેના આધારે આવે છે, જુદા જુદા ઉદ્યોગો પર આવે છે. એ ઉદ્યોગો પર પોતાની સ્કિલ ડેવલપ કરીને આવતા હોવાથી પોતાનામાં શું આવડત છે અને એ આવડતને આધારે ઉદ્યોગમાં એ સ્થાન મેળવે છે, પણ એ સ્થાન મેળવે છે ત્યારે એનું કુટુંબ સાથે હોતું નથી. એ ઉદ્યોગમાં એ પોતે કામધંધાથી રોકાયેલો રહે છે, એટલે પરિસ્થિતિ શું બને છે કે પોતે એ જે વિસ્તારમાં આવે છે એ વિસ્તાર, એ શહેર છે, એ શહેરમાં આખું કુટુંબ લઈને આવતો નથી, પણ પોતાની સ્કિલ લઈને આવતો હોવાથી પોતે એકલો કુટુંબ વસાવે છે. કુટુંબમાં એ એકલો રહે છે અને પોતાનું કામ અને ઘર અને કામ એની સાથે પોતાના કૌટુંબિક જે સંબંધો સાથે જે જોડાયેલું માળખું છે, એટલે કે એમની પત્ની છે, એના બાળકો છે, એ બધા એના મૂળ એના ગામમાં વસવાટ કરતા હોય છે. એટલે ઉદ્યોગ આધારિત કુટુંબોમાં પરિસ્થિતિ શું બને છે કે કુટુંબમાં જે પુરુષ એકલો કુટુંબમાં રહેતો હોય એવું કુટુંબ આપણે જોવા મળે અને ગામમાં એનું આખું મૂળ કુટુંબ વસવાટ કરતું હોય એવું જોવા મળે. આ સંગઠનના પાસાને આધારે બીજો એક મુદ્દો તરી આવ્યો છે અને એ વર્ગ આધારિત દરજ્જો, કારણ કે આપણા ત્યાં તો પરંપરાગતથી જોતા આવ્યા છે કે આપણો હિન્દુ ધર્મ બેઝ આધારિત આખો દેશ અને એ દેશમાં મોટે ભાગે 80% ઉપરાંત લોકો હિન્દુ ધર્મ પાળતા હોવાથી આપણો સૌનો દરજ્જો એ જ્ઞાતિ આધારિત જોવા મળે. હવે એ જ્ઞાતિ આધારિત દરજ્જાની સામે આપણે આખું સમાજ જીવન ગોઠવેલું હતું, તો આ સમાજ જીવન જે ગોઠવેલું હતું એમાં શું જોવા મળ્યું કે આ શહેર સમુદાયમાં શહેરના જે સામાજિક સંગઠનનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એના પાસામાં એક આ પાસું પણ જોવા મળ્યું કે વર્ગ આધારિત આપણે દરજ્જો જોવા મળ્યો.
હવે વર્ગ આધારિત દરજ્જામાં શું જોવા મળે આપણે, કે જે જ્ઞાતિ આધારિત દરજ્જો ધરાવતા, દાખલા તરીકે કે ભાઈ બ્રાહ્મણો એટલે સૌથી ઊંચા જ્ઞાતિ સમુદાયમાં, એનાથી ક્ષત્રિય નીચા, એનાથી થોડાક નીચા સમુદાયમાં વૈશ્ય, અને જે સૌથી નિમ્ન આપણા દરજ્જામાં આવતા એ આપણા જે સમુદાયમાં આપણે જેને સૌથી નિમ્ન દરજ્જામાં મૂકીએ છીએ એવા શુદ્ર જ્ઞાતિ. એટલે આ બધા સમુદાયમાં વસવાટ કરનારા લોકોને જ્ઞાતિના માળખામાં વિભાજિત કરેલા હતા. પણ શહેરમાં આ પાલટી, આ બાજી આખી પલટાઈ જાય છે. કેવી રીતે પલટાય છે આપણે, કે ભાઈ વર્ગ આધારિત દરજ્જો મળે છે, અને વર્ગ આધારિત દરજ્જો મળતો હોવાને કારણે ઉપલો વર્ગ, મધ્યમ વર્ગ, નિમ્ન વર્ગ, કારણ કે કામનું જે ધોરણ છે અને એની સાથે આવકનું ધોરણ જે છે એ વર્ગમાં વિભાજિત થાય છે. અને એક ઉદ્યોગમાં કામ કરનારા આ ત્રણેય વર્ગમાં રહેતા ત્રણેય સમુદાયના લોકો આપણે જોવા મળે છે, કે જેણે સ્કિલ ડેવલપ કરી છે અને ખૂબ ઊંચું જ્ઞાન ધરાવે છે એવી વ્યક્તિ એ સૌથી ઊંચા વર્ગમાં આવે છે, કારણ કે આવકનું ધોરણ એનું ઊંચું છે. જે સ્કિલ ઉપર કામ કરનાર કારીગર વર્ગ છે એ સ્કિલ્ડ કારીગરો છે, એનું પ્રમાણ પેલા ઉચ્ચ વર્ગ કરતાં થોડુંક ઓછું છે, એટલે કે એ લોકોને આપણે મધ્યમ વર્ગમાં મોકલીએ છીએ. એટલે કે જે ઉચ્ચ વર્ગના લોકો છે એના કરતાં આવકનું ધોરણ એનું થોડું ઓછું છે. ત્યાર પછી આવે છે આપણે સૌથી નિમ્ન જે શ્રમજીવી વર્ગ છે, એ જ ઉદ્યોગના ક્ષેત્રમાં આ જે કંઈક ઉત્પાદન કરીએ છીએ, બિન ખેતીય ઉત્પાદન હોવાથી જે ઉત્પાદનનું કાર્યમાં મજૂરીનું કાર્ય છે, જેમાં કોઈ સ્કિલ વાપરવાની નથી, એવા વર્ગમાં આવનારો એક મોટો વર્ગ છે, અને એને આપણે સૌથી નિમ્ન વર્ગમાં મૂકીએ છીએ. એટલે અહીં શહેરમાં આવા વર્ગ આધારિત સમુદાયો ઊભા થાય છે. ઉપલો વર્ગ, એમાં ત્રણ વર્ગ, ઉપલો વર્ગ, ઉપલો મધ્યમ વર્ગ, ઉપલો નિમ્ન વર્ગ. મધ્યમ વર્ગ, મધ્યમમાં મધ્યમ ઉપલો વર્ગ, મધ્યમમાં મધ્યમ વર્ગ, મધ્યમમાં નિમ્ન વર્ગ. ત્યાર પછી નિમ્ન વર્ગ, નિમ્નમાં પાછો ઉપલો વર્ગ, નિમ્નમાં મધ્યમ વર્ગ, અને નિમ્નમાં નિમ્ન વર્ગ. આવા સમુદાયમાં આપણે જુદા જુદા વિભાજિત થયેલા વર્ગો આપણે શહેરી સમુદાયમાં જોઈ શકીએ છીએ. એટલે આ પણ એક બાબત, શહેર સમુદાયનું એક આગવું લક્ષણ, એના સંગઠનના આધારે જે સામાજિક પાસાઓ ઊભા થયા છે એમાં જોઈ શકીએ છીએ. અને ત્રીજી બાબત એ જોવા મળે છે કે અનેક વિવિધતા ધરાવતા હોવા છતાં લોકો એક થઈને જીવન જીવે છે. આપણે ગ્રામીણ સમુદાયમાં શું થાય કે ખેતી મુખ્ય ધંધો હોય, પશુપાલન મુખ્ય ધંધો હોય, અથવા ખેતી પર નભનારા લોકો હોય, એના સિવાય બીજી કોઈ આપણું વ્યવસાયનું કાર્યક્ષેત્ર જોવા ન મળે. પણ એની સાથે આ શહેર સમુદાય વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે, અને એ વિસ્તારના સમુદાયની સાથે એટલો બધો મોટો હોવા છતાં આ સમુદાયમાં આપણે શું જોઈ શકીએ છીએ, કે આ સમુદાય એ જ્ઞાતિ, અરે જે જ્ઞાતિ, ધર્મ, વ્યવસાય એ વૈવિધ્યતા ધરાવતો સમુદાયનું ધોરણ અપનાવીને પોતાનું જીવન વિકસાવે છે. ત્યાર પછી આપણે આ સમુદાયમાં શું જોઈએ છે, નગર સમાજશાસ્ત્ર બીજું આ અભ્યાસ કરે છે શહેરીકરણ અને શહેરવાદનો અભ્યાસ, કે જે ગામડાનું શહેરમાં રૂપાંતર કરે છે, ગામડામાંથી શહેરમાં સ્થળાંતર થતા લોકો જોવા મળે છે, શહેરનું કદ અને એનું ઘનતા એને કારણે વધતું જોવા મળે છે. એટલે ગામડાનું શહેરમાં રૂપાંતર થતું એ શહેરીકરણની પ્રક્રિયા છે, અને આ શહેરીકરણની પ્રક્રિયામાં આપણે શું જોવા મળે છે, કે વસ્તીની કેન્દ્રીયકરણની પ્રક્રિયા અને એનું વર્તન થાય. કેન્દ્રીયકરણની પ્રક્રિયામાં શું જોવા મળે, કે વસ્તીની કદ ઘનતા આપણે આગળ જોઈ ગયા, એના કારણે વસ્તીનો વધારો, એના કારણે વર્તનની ઢબ આખી જુદી કરે છે. લોકો આસપાસના વિસ્તારમાંથી સ્થળાંતર થઈને આવે છે, અને એ સ્થળાંતરની સાથે સાથે આપણે શું જોવા મળે છે, ગામ અને શહેર
એ વચ્ચે તફાવત જોવા મળે છે અને એ શહેરને આધારે આપણે આર્થિક અને સામાજિક આયોજન થતું જોવા મળે છે. ત્યારબાદ આપણે આ જ શહેરીકરણની પ્રક્રિયાની સાથે નગરવાદ ઊભો થયેલો જોવા મળે છે કે શહેરી જીવનશૈલી છે અને એ જે શહેરી જીવનશૈલીમાં શું જોવા મળે કે જુદા જુદા યુગોની તુલના થાય છે. પ્રાચીન યુગ, મધ્ય યુગ, અર્વાચીન યુગ, એની સાથે સાથે આપણો બ્રિટિશ યુગ આવ્યો, બ્રિટિશ સાથે અત્યારે સમકાલીન યુગ, આ બધા યુગો વચ્ચેનું આપણું સાતત્ય કેવું છે અને એ સાતત્યની સાથે સાથે આપણું સમાજ જીવન આ શહેરવાદમાં, શહેરી જીવનમાં કેવું જીવનશૈલી અપનાવે છે, એમાં આ પરિવર્તનની સાથે જે આખું માળખું પરિવર્તનમાં આપણું જે આ સાતત્યનું માળખું છે એના આંતરક્રિયાના સ્વરૂપમાં જરા ફેરફાર થતો જોવા મળે છે. કારણ કે એ ફેરફાર કેવો છે આપણો, ખાસ કરીને એમાં સંઘર્ષમય પરિસ્થિતિ છે, સહકારયુક્ત પરિસ્થિતિ છે કે પછી આપણે કઈ રીતે એને સ્પર્ધાત્મક જીવનમાં જીવી રહ્યા છે એ પણ માળખું જોઈ શકીએ છીએ. ત્યારબાદ શહેરીકરણનો આપણે જે અભ્યાસ કરી રહ્યા એમાં આ બાબતને એક ચોક્કસ રીતે જોઈને આપણે આ પ્રયત્ન કરવા પ્રયત્ન કરીએ છીએ કે શહેરવાદમાં આ પરિસ્થિતિની સાથે સાથે એક શહેર અને પ્રદેશ વચ્ચેના સંબંધનો પણ અભ્યાસ કરે છે. એમાં સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક સંબંધો, એ સંબંધોની શહેર સાથે જે આ જે પરાના વિસ્તારો છે, પ્રદેશો, કારણ કે શહેર પોતે તો છે પણ આજુબાજુના વિસ્તારો, એ પરાના વિસ્તારો જે પ્રદેશના વિસ્તારો છે એની સાથેની શહેરની શું અસરો પડે છે, શહેર એની સાથે કેવી ભૂમિકા ભજવે છે અને પરસ્પર એ બંને વચ્ચે શું સંબંધો ધરાવે છે એ જોવાનો પ્રયત્ન કરે છે. શહેર સમાજશાસ્ત્ર આ શહેરના કાર્યોનો પણ અભ્યાસ કરે છે, એનું કાર્યાત્મક પાસું શું છે, કારણ કે રાજ્યમાં જે કાર્યને આધારે શહેર વિશિષ્ટ સ્થાન ધરાવી રહ્યું છે એ કાર્યનું એ ક્ષેત્ર, એ શહેર એક ચોક્કસ નામથી વિભાજિત અથવા એક ચોક્કસ નામથી એ જાણીતું થઈ જાય છે. દાખલા તરીકે મેં રજૂ કર્યું છે અહીંયા કે શિક્ષણનું ક્ષેત્ર, તો ભાઈ આપણા ગુજરાતમાં વલ્લભ વિદ્યાનગર કે ત્યાં શિક્ષણનું ક્ષેત્ર જ જોવા મળે, એના સિવાય બીજા કોઈ કાર્ય જ જોવા ના મળે. એવી જ રીતે ઉદ્યોગનું ક્ષેત્ર કે જ્યાં ઉદ્યોગો જ વિકાસ પામ્યા છે એવું જમશેદપુર, એવી જ રીતે વહીવટીતંત્ર આપણું આ ગાંધીનગર અને બંદરનું ક્ષેત્ર એ કંડલા કે જ્યાં આયાત અને નિકાસનો આપણો વ્યવસાય ચાલતો હોય એ કાર્યને આધારે આખો વિકાસ પામે. શહેરી વ્યવસ્થાનો અભ્યાસ, પરા વિસ્તારો શહેરી લાક્ષણિકતા ધરાવતું થઈ જાય છે, પરાના વિસ્તારો વચ્ચે આપણે સંબંધો જે તપાસીએ છીએ એ સંબંધો એ કેવા છે, આપણી સાથે સહકાર્યુક્ત, પરસ્પર કેવા ઉદ્યોગ અને જે કાચા